નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું ઋત્વી દેસાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 12 નકશા સમજીએ, જેમાં આપણે નકશાઓમાં કે નકશાઓ શા માટે ઉપયોગી છે, નકશા પોથી અને નકશાઓ કોને કહેવાય એની માહિતી આપણે આગળના વિડીયોમાં મેળવી ચૂક્યા છીએ. આ વિડીયોમાં આપણે વાત કરી હતી એમ કે નકશાના પ્રકાર વિશેની માહિતી મેળવવાની છે, તો કે નકશાના મુખ્ય બે પ્રકાર છે, હેતુ આધારિત નકશા અને માપના પ્રમાણે નકશા. હેતુ આધારિત નકશા અને માપના પ્રમાણે નકશા. હેતુ આધારિત એટલે કેવા, કે કોઈ ચોક્કસ ઇન્ટેન્શન છે કે જસ્ટ તમને ખાલી એવું જોવાની ઈચ્છા થઈ છે કે મારે ખાલી નદીઓ જોવી છે, તો ભારતનો નદીનો નકશો લઈ લો. તમને એવી ઈચ્છા થઈ છે કે ભાઈ મારે ઉચ્ચ પ્રદેશો જોવા છે, તો ઉચ્ચ પ્રદેશનો નકશો હોય. તમને એવી ઈચ્છા થઈ છે કે મારે ખાલી ખેતી બાબત જોવી છે, તો ખેતીનો નકશો હોય. તો એવા જે કોઈ ચોક્કસ હેતુથી જે એટલે કોઈ ચોક્કસ પર્ટિક્યુલર બાબતને દર્શાવતા નકશા છે એને આપણે હેતુ આધારિત નકશા કહીએ છીએ. અને માપ લઈને એટલે માપના આધારે જે નકશા દોરવામાં આવે છે તો એને શું કહેવામાં આવે છે, માપ પ્રમાણેના નકશા. હેતુ આધારિત એમાં આપણે આજે જોવાનું છે અત્યારને આ વિડીયોમાં હેતુ આધારિત નકશાઓ. આ પ્રકારના નકશાની જરૂરિયાત પ્રમાણેની વિગતોના આધારે તૈયાર કરવામાં આવે છે, કે આપણે જેવી જરૂરિયાત છે એવી આધારે. મને એમ ઈચ્છા થાય છે કે ભાઈ મારે કયા રાજ્યમાં, એટલે આપણે એમ કહું કે ભાઈ ભારતના કયા કયા રાજ્યમાં કયા કયા તહેવારો બહુ ધામધૂમથી ઉજવાય છે, અથવા તો એના મેઇન પોપ્યુલર તહેવારો છે એની માહિતી મારે મેળવવી છે, તો એ આધારે નકશો મળે તો એ ચોક્કસ મારું એક ઇન્ટેન્શન છે કે આ જ માહિતી મારે જાણવી છે, તો એને છે ને હેતુ, એના આધારે એક નકશો તૈયાર કરવામાં આવે છે કે જેને આપણે હેતુ આધારિત નકશા કહીએ. હેતુ આધારે તૈયાર થતા નકશાને તેમાં દર્શાવતી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતના આધારે મુખ્ય બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવેલા છે, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક નકશાઓ. નકશાના તમને પ્રકાર પૂછે તો બે, હેતુ આધારિત અને માપના આધારે, અને હેતુ આધારિતના પાછા બે પ્રકાર, સાંસ્કૃતિક અને પ્રાકૃતિક નકશાઓ. એમાં પહેલું જોઈએ પ્રાકૃતિક નકશા. કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાઓને પ્રાકૃતિક નકશા કહેવામાં આવે છે. કુદરત નિર્મિત એટલે કુદરતી, કુદરતે બનાવેલી, નિર્મિત મીન્સ કે બનાવેલી, વિગતો એટલે કે માહિતી, આલેખન એટલે કે દર્શાવતા, દોરેલા અંદર જેના ઉપર કુદરતી વસ્તુ એટલે કુદરતની નિર્મિત વસ્તુઓ છે, જેમ કે પર્વત છે, નદીઓ છે, પહાડ સરોવર છે, ખનીજો છે, ખેતી બાબત આપણે જોઈએ તો કે એ બધા જ નકશાને આપણે કેવા નકશા કહેવામાં આવે છે, પ્રાકૃતિક નકશા કહેવામાં આવે છે. પ્રાકૃતિક નકશામાં પૃથ્વીના કુદરતી એટલે કે પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો કયા કયા, પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદીઓ, મહાસાગરો વગેરે શું કરવામાં આવે છે, દર્શાવવામાં આવે છે. આ ઉપરાંત વન્યજીવો, કયા સ્થળ પર કયા પ્રકારના પ્રાણીઓ રહે છે આપણને ખબર છે, ગીરમાં તો કે સિંહ, એવી રીતે તો કે વનસ્પતિઓ કઈ જગ્યાએ કેવી કેવી વનસ્પતિઓ ઉગે છે આપણને ખબર છે, વનસ્પતિઓ છે એ આબોહવા જે તે વિસ્તારના તાપમાન એના આધારે હોય ઉગતી હોય, તો એ પ્રકાર જંગલ અને વનસ્પતિઓ, ખનીજો વગેરેનું વિવરણ કરતા જે નકશાઓ છે એને શું કહેવામાં આવે છે, પ્રાકૃતિક નકશાઓ કહેવામાં આવે છે. જેમ કે આ નદીઓનો છે, આ છે નકશો, પછી આ છે એ પણ જુદી જુદી મતલબ કે તાપમાન આધારેનો નકશો છે કે સૌથી વધારે ગરમી ક્યાં જોવા મળે, પછી આ માપનું કોલ્ડ પ્રદેશ એકદમ ઠંડો પ્રદેશ કયો છે એટલે હાઈ એટલે મધ્યમ ટેમ્પરેચર કયો છે એ બધાને તાપમાનનો છે. આ છે નદીનો, આ ગુજરાતની નદીઓનો નકશો છે. આ ઉપરાંત જોઈએ તો કે આ પણ ભૌગોલિક, આ માપનો નકશો છે, માપના આધારે આ રાજ્ય દર્શાવતો નકશો છે, કયું રાજ્ય ક્યાં આવેલું છે એ જોવું હોય તો. પછી આ પણ ભૌગોલિક જમીનના પ્રકારના આધારે જો આ છે, આ બધા નકશા છે એ કેવા છે, પ્રાકૃતિક નકશાઓ છે કે જે આપણને જુદી જુદી આવી માહિતી આપે છે. હવે પ્રાકૃતિક નકશાના પ્રકાર જો એટલે કે એની અંદર કેટલાક નકશાનું છે ને એનું જુદું જુદું મતલબ કે એના આધારે એનું વિવરણ કરેલું છે કે ભાઈ નદીઓના અને એના ખગોળીય અને હવામાનને ભૃપુષ્ઠ એ રીતે એનું જુદું જુદું વિવરણ કરેલું છે. તો એના નકશાના પ્રકાર જોઈએ, એમાં પહેલું છે ભૃપુષ્ઠ નકશો. આ નકશામાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, જળ પરિવાહ વગેરે છે એ દર્શાવવામાં આવે છે.
પછી હવામાન અને આબોહવાના નકશામાં તો કે જે તે સ્થળના પ્રદેશની હવામાન આબોહવા તાપમાન પવન વગેરેની માહિતી શું કરવામાં આવે છે બતાવવામાં આવે છે દર્શાવવામાં આવે છે. ખગોળીય નકશામાં તો કે ગ્રહો ઉપગ્રહો આકાશગંગા નક્ષત્રો વગેરે છે બતાવવામાં આવે છે. તમને ખબર હોય તો આપણે એટલાસ કરીને એક સ્ટેશનરીમાં બુક મળે કે એ બુકમાં તમે જુઓ ને તો દરેક પ્રકારના નકશા હોય કે કયા આકાશમાં કઈ કઈ આકાશગંગાઓ નક્ષત્રો ગ્રહો ઉપગ્રહોની બાબત હોય. પછી આ ઉપરાંત અહીંયા જે હવામાન એટલે કે આબોહવાના નકશામાં તાપમાન છે વરસાદ છે કઈ જગ્યાએ સૌથી વધારે વરસાદ પડે છે ક્યાં સૌથી ઓછો વરસાદ પડે છે તો એ જગ્યાએ એ રીતનો બતાવતો નકશો હોય. પછી અહીંયા તાપમાનનો નકશો તમે જો તમને અહીંયા બતાવ્યો કે ભાઈ આ તાપમાનનો નકશો છે આવી રીતે તાપમાનનો નકશો બતાવવામાં આવે. પછી વરસાદનો જો એ રીતે કઈ જગ્યાએ કેટલો વધારે વરસાદ પડે છે ક્યાં ઓછો પડે છે. પછી ભૂપૃષ્ઠ નકશા કે જેમાં નદી પર્વતો ઉચ્ચ પ્રદેશો મહાસાગરો રણ પ્રદેશ આ વિગત છે એમાં દર્શાવવામાં આવે મેદાનો વગેરે. જળ પરિવાહ એટલે કે નદીઓ કે ક્યાં કેટલી નદીઓ વહે કેવી રીતે નદીઓ વહે છે તો એના પરથી આપણને ખબર પડે ક્યાં જળ પરિવહન એટલે કે થશે એમ. પછી છે એનો બીજો પ્રકાર છે પ્રાકૃતિક નકશાઓ. તો કે માનવસર્જિત વિગતોનું આલેખન કરતા નકશાઓ છે એને શું કહેવામાં આવે છે પ્રાકૃતિક નકશાઓ કહેવામાં આવે છે. જેમ કે જેના એટલે કે આપણે કઈ કઈ અમુક એવી બાબતો છે જે માનવસર્જિત છે જેમ કે ખેતી છે રાજકીય નકશો છે વસ્તી છે પરિવહન નકશો છે આ બધા નકશાઓ છે એ કેવા છે તો કે માનવસર્જિત. આપણને ખબર છે અમુક એવા ફરવાલાયક સ્થળો જે છે કે જે ટોટલી માનવસર્જિત છે તો આ બધાને દર્શાવતા નકશાને શું કહેવામાં આવે છે સાંસ્કૃતિક નકશાઓ કહેવામાં આવે છે. એમાં પહેલું છે રાજકીય નકશા તો કે ખંડ દેશ સ્થાનિક વહીવટી તંત્ર તથા તેની સરહદની માહિતી આપતા જે છે નકશા એને રાજકીય નકશા કહેવામાં આવે છે. જેમ કે અહીંયા જે તમને નકશો આ છે એ રાજકીય નકશો છે. આ જે નકશો દેખાય છે કે ભાઈ ક્યાંથી કોની સીમા સ્ટાર્ટ થાય છે ક્યાંથી કોની હદ સ્ટાર્ટ થઈ છે તો આ કેવા નકશા છે રાજકીય નકશા છે કે ભાઈ કયા દેશનું વહીવટી તંત્ર મતલબ ગુજરાત તો આપણને એમાં ગુજરાતની બોર્ડર જો આપી દીધેલી હોય એટલે અહીંયાથી ખબર પડી જાય કે એટલો વિસ્તાર શેનો છે ગુજરાતનો છે આ બાજુ અલગ સરકાર હશે. આ ગુજરાતની ભૌગોલિક સીમા બતાવી દે કે ભાઈ અહીંયા સુધીનું શું છે આ ગુજરાત એમ. મતલબ કે દેશ ખંડ નાગરિક સ્થાનિક વહીવટી તંત્ર અને દેશની સરહદની જે માહિતી આપતો નકશો છે એને રાજકીય નકશા કહેવામાં આવે છે. આ ઉપરાંત ઔદ્યોગિક ક્ષેત્રે ઉદ્યોગોના તબક્કાવાર ઇતિહાસ ઉત્પાદન વગેરેની માહિતી આપતો જે નકશો છે એને ઔદ્યોગિક નકશા કહેવામાં આવે છે. જેમ કે આપણે એમ કહીએ કે ભાઈ કયો ઉદ્યોગ ક્યાં ચાલે છે તો માની લો કાપડ બનાવવાનો ઉદ્યોગ તો આપણને ખબર છે ક્યાં સૌથી સારો ચાલે સુરત તો અમદાવાદ એટલે ગુજરાતમાં ખાસ કરી તો કે આજે અમદાવાદ છે સુરત છે આ મોટા મોટા અમુક શહેરો છે કે જ્યાં કાપડ બનાવવાનો ઉદ્યોગ બહુ સારો એવો ચાલતો હોય તો એ નકશામાં એ બતાવવામાં આવે. પછી છે ઐતિહાસિક નકશા કે પ્રાદેશિક વહીવટી તંત્રનો ઇતિહાસ દર્શાવતા નકશા છે એને ઐતિહાસિક નકશા કહેવામાં આવે છે. આપણે જૂના જે છે રાજા મહારાજાના મહેલો વિશેની માહિતી છે એવી પૌરાણિક માહિતી છે એનો દર્શાવતો નકશો છે એને કેવા કેવા નકશા કહેવામાં આવે છે ઐતિહાસિક નકશા કહેવામાં આવે છે. હવે આ સિવાય માપના આધારે નકશા છે. વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે ખાલી હેતુના આધારે નકશા જોવાના હતા. નકશાના પ્રકારના ફરીવાર યાદ કરાવી દઉં કે બે પ્રકાર હેતુ આધારે અને માપના આધારે. હેતુ આધારેના પાછા બે પ્રકાર પ્રાકૃતિક અને સાંસ્કૃતિક જેની માહિતી આપણે મેળવી. હવે આપણે માપના આધારે નકશાના પ્રકાર પછીના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.